विद्यार्थी मित्रों नमस्कार। DSB કાપડિયા ઓનલાઈન શિક્ષણમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે હવે ધોરણ 5 માંથી ધોરણ 6 માં આવી ગયા છો, બરાબર ને? તો તમે ધોરણ 5 માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જેવી ભાષાઓ ભણતા હતા। હવે તમારે એક નવી ભાષા શીખવાની છે અને તે છે સંસ્કૃત। તો તમને બધાને સંસ્કૃત ભણવાની ખૂબ જ મજા પડશે। આપણે સૌપ્રથમ સંસ્કૃત ભાષાનો પરિચય મેળવીશું। સંસ્કૃત ભાષા એ આપણી સૌથી પ્રાચીન ભાષા છે, એટલે કે જૂનામાં જૂની ભાષા છે। તે બધી જ ભાષાઓની જનની છે, એટલે કે બધી જ ભાષાઓનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી જ થયો છે। સંસ્કૃત ભાષા દેવોની ભાષા છે અને તે દેવનાગરી લિપિમાં લખાય છે। સંસ્કૃત ભાષામાં હિન્દી ભાષાની જેમ જ અક્ષર પર શિરોરેખા કરવામાં આવી છે। આપણા મહાન ગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં જ છે। તો ચાલો આપણે ધોરણ 6 સંસ્કૃત વિષય ભણવાની શરૂઆત કરીએ। ધોરણ 6 માં સૌપ્રથમ આપણે ચિત્રપદાની 1 અને 2 નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની એટલે કે ચિત્રો દ્વારા શબ્દોની સમજ અથવા ઓળખ। અહીંયા પહેલું ચિત્ર છે વૃષભ, એટલે કે બળદ, એને આપણે પોઠિયો અથવા નંદી પણ કહીએ છીએ। બીજું ચિત્ર છે ગર્દભ, એટલે ગધેડો। ત્રીજું ચિત્ર છે મેષહ, એટલે કે કેટુ। ચોથું ચિત્ર છે નકુલહ, એટલે નોળિયો। પાંચમું ચિત્ર છે મયુરહ, એટલે મોર। છઠ્ઠું ચિત્ર છે કાકહ, એટલે કાગડો। સાતમું ચિત્ર છે તાલહ, એટલે તાળું। આઠમું ચિત્ર છે દીપહ, એટલે દીવો। નવમું ચિત્ર છે ઘટહ, એટલે ઘડો અથવા કુંજો। દસમું ચિત્ર છે સર્પહ, એટલે સાપ। અગિયારમું ચિત્ર છે મકરહ, એટલે મગર। અને બારમું ચિત્ર છે મંડુકહ, એટલે દેડકો। વિદ્યાર્થી મિત્રો, વૃષભ, ગર્દભ વગેરે શબ્દોની પાછળ જે બે ટપકા કરવામાં આવે છે તેને વિસર્ગ કહે છે, અને વિસર્ગનો ઉચ્ચારણ આપણે હથી કરીએ છીએ। તો ચિત્રપદાની એકના બધા જ શબ્દો પુલ્લિંગ શબ્દો છે। સંસ્કૃત ભાષામાં સામાન્ય રીતે પુલ્લિંગ શબ્દો પાછળ વિસર્ગ મૂકવામાં આવે છે। આ બધા શબ્દો અકારાંત શબ્દો છે, એટલે કે શબ્દોની પાછળ અનો ઉચ્ચાર આવે એ અકારાંત શબ્દો છે। હવે આપણે ચિત્રપદાની બેના શબ્દો જોઈશું। પહેલું છે બાલિકા, એટલે છોકરી અથવા કન્યા। ઉત્પીઠિકા, એટલે ટેબલ અથવા મેજ। લતા, એટલે વેલા। સ્થાલિકા, એટલે થાળી। પુષ્પાધાની, એટલે ફૂલદાની। શાટિકા, એટલે સાડી। પેટિકા, એટલે પેટી। ચટકા, એટલે ચકલી। નદી, એટલે નદી। ચૂલી, એટલે ચૂલો, જેની પર આપણે રસોઈ બનાવી શકાય। ઘટી, એટલે ઘડિયાળ। કુચ્ચિકા, એટલે ચાવી। ચિત્રપદાની બેના બધા જ સંસ્કૃત શબ્દો સ્ત્રીલિંગ શબ્દો છે। સંસ્કૃત ભાષામાં સ્ત્રીલિંગ શબ્દો સામાન્ય રીતે આકારાંત કે ઇકારાંતમાં હોય છે। બાલિકા બોલીએ આપણે એટલે પાછળ આડો ઉચ્ચા થાય, એટલે આકારાંત શબ્દ કહેવાય। ઉત્પીઠિકા, કા એટલે પાછળ આનો ઉચ્ચાર આવ્યો એટલે આકારાંત શબ્દ છે। લતા, તો આ તો આકારાંત શબ્દ છે। સ્થાલિકા, એમાં પણ આનો ઉચ્ચાર આવે છે એટલે આકારાંત શબ્દ છે। હવે પુષ્પાધાની પાછળ ઈ આવે છે એટલે આ ઇકારાંત શબ્દ છે। તો આ રીતે ચિત્રપદાની બેમાં આકારાંત તેમજ ઇકારાંત શબ્દો છે।